વેલકમ ટુ મંત્ર તમારા તરફથી વારંવાર એક મને પ્રશ્ન પૂછાયો હતો અને એ પ્રશ્નનો જવાબ આપવા માટે આજે હું આવી ગઈ છું એ પ્રશ્ન છે કે કણકી કોરમાનો લોટ એટલે શું હમણાં મેં એક મુઠિયા બનાવ્યા હતા પાલક મુઠિયા બનાવ્યા હતા અને એમાં કણકી કોરમાના લોટનો ઉપયોગ કર્યો હતો તો બહુ જ બધા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો તો એટલે મેં દરેકને ઇન્ડિવિજ જવાબ નથી આપ્યો એના બદલે હું તમને આજે કણકી કોરમાનો લોટ ઘરે કેવી રીતે તૈયાર કરવો એની રીત જ આપી દેવાની છું તો કણકી કોરમાનો લોટ એટલે કે મેઇનલી એમાં કણકી હોય છે આ લોટ જયારે તમે માર્કેટમાં એટલે કે બજારમાં તમે લોટ લેવા જાઓ ને ત્યારે તમે આ નામ વાંચતા હશો કે કણકી કોરમાનો લોટ તો આ કણકી કોરમાના લોટની અંદર શું અંદર હોય છે શું ઇન્ગ્રીડિયન્ટ હોય છે તો એની અંદર મેઇનલી કણકી હોય છે એટલે કે ચોખાની કણકી હોય છે અને એની સાથે સાથે તુવેરની દાળ અડદની દાળ અને ચણાની દાળનું કોમ્બિનેશન હોય છે હાંડવો બનાવવામાં અથવા ઢોકળા બનાવવામાં મેઇનલી આ લોટનો ઉપયોગ થતો હોય છે જે તમે બહારથી લાવો છો અને એ દેખાવમાં થોડો થોડો પીળાશ પડતો હોય છે બહુ વધારે પીળાશ નથી હોતી અને વધારે પડતો વ્હાઇટિઝ હોય છે એટલે કે સફેદ કલર વધારે હોય છે અને પીળો કલર ઓછો હોય છે આવો એ કણકી કોરમાનો લોટ હોય છે અને આ કણકી કોરમાના લોટનો ઉપયોગ મેં મુઠિયા બનાવવામાં કર્યો હતો હું હાંડવા ઢોકળાનો લોટ જે છે એ અલગ રીતે બનાવતી આવું મેં અગાઉ પણ એક વિડીયો મૂકેલો છે કે હાંડવા ઢોકળાનો લોટ ઘરે કેવી રીતે તૈયાર કરી શકો એમાં મેં દાળના ચણાના ચણાની દાર છે એનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે જ્યારે આ કણકી કોરમાનો લોટ છે એમાં દાળનું પ્રમાણ ઓછું હોય છે તો હવે હું તમને મેઝરમેન્ટ આપી દઉં છું કે આ લોટ તૈયાર કરવા માટે કયું મેઝરમેન્ટ ફોલો કરવાનું તો સૌથી પહેલા તો કણકી લેવાની છે એટલે કણકી તમે કમોદની લઈ શકો અથવા જીરાસરની કણકી પણ લઈ શકો છો તો અત્યારે આપણે એક કિલો લોટ તૈયાર કરવો હોય તો શું મેઝરમેન્ટ લેવાનું એની વાત કરીશું તો સૌથી પહેલા તો ત્રણ વાટકી કણકી લેવાની છે એટલે કે ત્રણ કપ કણકી લઈશું એની સાથે વન થર્ડ કપ તુવેરની દાળ વન થર્ડ કપ અડદની દાળ અને વન થર્ડ કપ ચણાની દાળ લેવાની છે એટલે કે આ ત્રણ જે દાળ છે એ સરખા પ્રમાણમાં લેવાની છે અને કણકી છે એનું પ્રમાણ વધારે રાખવાનું છે અને આ જે લોટ છે એ કર્કરુ દડાવાનું છે એટલે કે એકદમ લીસો લોટ નથી કરકરું એને પીસવાનું છે હવે આ જ વસ્તુ તમે ઘરે પણ તૈયાર કરી શકો છો મિક્સીમાં પણ આ લોટ તમે દળી શકો છો અથવા તો તમે જયારે કોઈ વાનગી બનાવતા હોય એટલે કે તમે હાંડવા હાંડવો અથવા તો ઢોકળા બનાવતા હો અને આ લોટ તમારા ઘરે ન હોય તો આ ત્રણેય વસ્તુને તમે પલાળીને પીસીને પણ તમે ખીરું તૈયાર કરી શકો છો એટલે આ લોટનો મેઇનલી ઉપયોગ હાંડવો બનાવવા માટે લાઈવ ઢોકળા બનાવવા માટે અથવા તો કોઈ પણ બીજા અલગ ટાઈપના તમે ઢોકળા બનાવતા હોવ તો એ ઢોકળા બનાવવા માટે આનો આ લોટનો ઉપયોગ થાય છે અને મુઠિયા બનાવવા માટે પણ આ લોટનો ઉપયોગ કરવાથી મુઠિયા બહુ જ સરસ પોચા અને સો એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે મુઠિયામાં ઘણા લોકો ઘઉંના લોટનો જ ઉપયોગ કરતા હોય છે તો ઘઉના લોટના ઉપયોગ કરવાના કારણે એ મુઠિયા જે છે એ થોડા ચિકાસ પડતા લાગે છે ઘણાને એવા ચીકાસ પડતા મુઠિયા પણ સરસ લાગતા હોય છે ભાવતા હોય છે તો તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો પણ જો તમે એક વખત આ કણકી કોરમાના લોટમાંથી મુઠિયા બનાવશો અથવા તો હાંડવા ઢોકળાના લોટમાંથી જો મુઠિયા બનાવશો ને તો તમારા મુઠિયા એકદમ મસ્ત બનશે અને હા મારું જે હાંડવા ઢોકળાનું માપ છે એ હું ફરીથી તમને રિપીટ એક વખત જણાવી દઉં છું આમ તો મેં એક વિડીયો પણ મૂકેલો છે એની લિંક પણ હું તમારી સાથે શેર કરીશ આમ છતાં પણ અઢીએ દોઢ એટલે કે અઢી અઢી કપ ચોખા અથવા તો કણકી અને દોઢ કપ ચણાની દાળ અને એની સાથે લગભગ પા વાટકી જેટલી એટલે કે કપ જેટલી અડદની દાળ હું એમાં ઉમેરતી આવું છું એ પાક કપમાં અડદની દાળ અને તુવેરની દાળ બંને મિક્સ કરીને ઉમેરતી હોઉં છું એટલે માર હું જે હાંડવા ઢોકળાના લોટનું પ્રિપરેશન કરતી આવું છું એમાં ચણાની દાળનું પ્રપોઝન વધારે છે જ્યારે કણકી કોરમાનો લોટ બનાવો ત્યારે એની અંદર કણકીનું પ્રમાણ વધારે છે એટલા માટે એને કણકી કોરમાના નામે ઓળખાવવામાં આવે છે અને બારે માર્કેટમાં તમે કોઈ પણ ઘંટીવાળા પાસે પણ લેવા જશો અને કહેશો કે કણકી કોરમાનો લોટ જોઈએ છે તો તમને આ રીતનો લોટ આપશે તો મને લાગે છે કે હવે તમારી જે પણ મૂંઝવણ હતી એ દૂર થઈ ગઈ હશે અને તમે ચોક્કસથી તમારા ઘરે જ આ લોટ તૈયાર કરી શકશો આ લોટમાંથી તમે મેં કહ્યું એ પ્રમાણે બધી જ વાનગીઓ બનાવી શકશો અને ચોક્કસથી બનાવજો અને હવે હજી તમને કાંઈ પણ મૂંઝવણ હોય કે તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી એનો હું જવાબ તમને આપીશ અને આવી જ નવી વાતો સાથે નવી વાનગીઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય